हेलो डियर फ्रेंड्स, वंस अगेन वेलकम टू एंजल इंग्लिश एकेडमी। आपणे मित्रों आपणी 66 इंग्लिश एमसीक्यूज बुकमांथी प्रश्नों सोल्व करी रह्या छे। मोस्ट आईएमपी सीरीज छे, पेपर सोल्यूशन करता पण वधारे महत्वनुं आ छे, कारण के आमां तमे कंईक लर्न करशो, ए लर्न करशो ए आवनारी परीक्षाओमां तमने काम लागशे। पेपर सोल्यूशन पण आईएमपी ज छे, कारण के एमां बधा मिक्स एमसीक्यूज ने आपणे सोल्व करता होईए छे। आपणी मेथड हवे तमने ख्याल आवी गयो छे मित्रों, के માત્ર प्रश्न लई अने जवाब એનો આ જવાબ આવે અને આપણે આગળ વધી જઈએ, આ આપણી સિસ્ટમ નથી। આપણે શું કરીએ છીએ કે દરેક એમસીક્યુ એમાં આવતા શબ્દોને સમજીએ છીએ, વ્યાકરણનો નિયમ કયો લાગુ પડે એ પણ જોઈએ છીએ, પછી પેપર સોલ્યુશનમાં તો એ પણ જોઈએ છીએ કે અગાઉની કોઈ પરીક્ષાઓમાં આ પ્રશ્નો પૂછાયેલા છે કે નહીં। આપણી આ બુકમાં ઓલમોસ્ટ છે જ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં છે, અને મિત્રો એપ્લિકેશનમાં આ બધા જ વિડીયો એક સાથે અપલોડ થઈ ગયા છે, તો આઈ સ્ટ્રોંગલી રિકમેન્ડ કે તમે એપ્લિકેશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરશો। આ વિડીયોની અંદર આપણે આર્ટિકલ્સના એમસીક્યુઝ ની સિરીઝ છે, અને આર્ટિકલના એમસીક્યુઝની સિરીઝમાં આ 14મો વિડીયો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં 131-140 એમસીક્યુઝ આપેલા છે। ઓકે, સો બી રેડી, લેટ્સ સ્ટાર્ટ નાવ। આ વિડીયોનો પહેલો એમસીક્યુ અને ઓવરઓલ 131મો એમસીક્યુ પ્રશ્ન એવો છે કે વી હેવ ખાલી જગ્યા યુકેલિપ્ટસ ટ્રી ઇન અવર ગાર્ડન, અમારે અમારા બગીચામાં આ એક નીલગરીનું ઝાડ છે। આપણે બધાએ વૃક્ષોના નામ આગળ આર્ટિકલ એક એન લાગે, સિમ્પલ છે, આ પીપલ ટ્રી, અ બનિયન ટ્રી, અ નીમ ટ્રી, એમ અ યુકેલિપ્ટસ ટ્રી। ખાસ તો અહીંયા શા માટે હતું, મહત્વની વાત એ હતી કે અહીંયા ઈ આપેલો છે એને ધ્યાનમાં રાખી અને કોઈ એ લગાડે છે કે એન લગાડે છે, તો આર્ટિકલનો મિત્રો નિયમ તમને ખ્યાલ છે, એન એ ઉચ્ચાર મુજબ લાગે છે, નહીં કે અક્ષરના સ્પેલિંગના અક્ષરના પહેલાં અક્ષર મુજબ। એમએસ લખેલું હોય, હી ઇઝ એમએસ ફ્રોમ ધીસ ઓર ધેટ યુનિવર્સિટી, તો અહીંયા એન લાગે છે, કારણ કે એ સ્વરથી ઉચ્ચાર થાય છે એમએસ, પણ એની જગ્યાએ આમ લખેલું છે તો એમથી શરૂ થતો કોઈ પણ સ્પેલિંગ લખેલો છે તો પાછો એ લાગશે, મેટલ, દાખલા તરીકે ધીસ ઇઝ અ મેટલ, આ એક ધાતુ છે, પછી પાછું ધાતુનું નામ હોય ગોલ્ડ કે સિલ્વર તો ન લાગે પાછું, એટલે અહીંયા પણ એ ઉચ્ચાર મુજબ આર્ટિકલ એ। બીજી વાત એ કે યુકેલિપ્ટસ એનો સ્પેલિંગ તૈયાર કરી નાખજો તમે મિત્રો, સ્પેલિંગની સિરીઝમાં તો આપણે જોઈએ જ છીએ, પરંતુ આમાં પણ તૈયાર કરતા રહેશું। માય ફાધર બોટ ખાલી જગ્યા HMT વોચ, મારા પપ્પાએ HMT વોચ ખરીદી, ત્યાં વાક્ય પૂરું થાય, પછી બીજું વાક્ય ખાલી જગ્યા વોચ ઇઝ બ્યુટિફુલ, TPSS 2017માંની પરીક્ષામાં પૂછાયેલો છે। હવે મિત્રો અહીંયા કયો નિયમ છે, તો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી વગેરેનો જો પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે નિયમ મુજબ એ કે એન લાગે, અને એ જ વસ્તુનો એ જ વાક્યમાં બીજી વખત ઉલ્લેખ થાય તો પછી ત્યાં ધ લાગશે, એકવચન હોય કે બહુવચન, કારણ કે એ ચોક્કસ બની ગયું। તો અહીંયા ઉચ્ચાર મુજબ HMT એટલે કે એ ચ સ્વરથી ઉચ્ચાર થાય છે એન લાગશે, અને બીજી વખત એ જ ઘડિયાળની વાત થઈ રહી છે જે મારા પપ્પાએ ખરીદી અને એ સુંદર છે, તો અહીંયા આર્ટિકલ લાગશે ધ, મતલબ બીજી વખત આવે છે એટલા માટે, તો એન અને ધ એટલે કયો ઓપ્શન છે, સી ઓપ્શન, એન અને ધ। ઓકે, નેક્સ્ટ 133, વી કેન નોટ ટેક ખાલી જગ્યા યુ ટર્ન ફ્રોમ હિયર, અને યુ ટર્ન યુ ટર્ન એટલે TU
આર એન યુટર્ન વળાંકમાં હોય છે ને, આપણે ગાડી લઈને જતા હોઈએ ત્યાં યુટર્ન આવે. યુટર્ન એટલે આખે આખો આમ આમ જઈએ છીએ, પછી ત્યાંથી આમ થઈ અને આમ આખો આમ આવવાનો છે યુટર્ન. અહીંથી આપણે જઈએ છીએ અને અહીંયા લખ્યું હોય કે યુટર્ન આખું આવી રહ્યો છે યુટર્ન. તો યુટર્ન એટલે એક પ્રકારનો વળાંકની વાત છે જેને ગણી પણ શકાય. તો અહીંયા ઉચ્ચાર મુજબ શું આર્ટિકલ લાગશે? યુ. તમે અહીંથી યુટર્ન લઈ શકો ને આનો, આ ખરેખર આનો અર્થ એ યુટર્ન એટલે આ વાક્યનો મિનિંગ એવો છે કે આપણે કોઈ વાતચીત નિગોશિએશન કરી રહ્યા છીએ, કંઈક મિટિંગ છે અને તમે હવે એગ્રી થઈ ગયા કે ના બરાબર છે, હાલો હું આમાં સહમત છું, મારે આ કરવાનું છે, એન્ડ એ સુધી પહોંચી ગયા અને પછી તમે એમ કહ્યું કે ના ના મને આ મંજૂર નથી અથવા મારે આમ નથી કરવું હવે, તો ત્યાં શું કર્યું કહેવાય? તમે યુટર્ન લીધું કહેવાય. એમ આપણે અહીંથી યુટર્ન લઈ નહીં લઈ શકીએ. અને રોડ માટે પણ ખરેખર વપરાય છે એટલે બંને ના મિનિંગમાં છે. હી વોઝ નેપોલિયન ઓફ ધીસ હિઝ એજ, એ આ કેટલી વખત આવી ગયું છે આમાં આર્ટિકલ ધ લાગે છે, આગળના વિડીયોમાં પણ સમજાવેલો છે. નેપોલિયનનો સ્પેલિંગ શું? હા, તમારે નેપોલિયનનો સ્પેલિંગ બોલવાનો છે, કરો જો યાદ, લખો કોમેન્ટમાં. નેપ એન એ પી એલ ઈ ઓ એન, સમજાવ્યો છે તમને, યાદ રાખી લેજો. નેક્સ્ટ 135, શી વોન્ટ્સ ટુ બીકમ ખાલી જગ્યા ડૉક્ટર. અહીંયા ડૉક્ટરના ઉચ્ચાર મુજબ એ લાગે છે, 2017માં પૂછેલી છે આ એક પરીક્ષામાં. હમણાં આવ્યું હતું કે હી બીકેમ ખાલી જગ્યા પ્રિન્સિપાલ ઓફ ધીસ કોલેજ કે સ્કૂલ, તે આ નિશાળ કે કોલેજના પ્રિન્સિપાલ બન્યા. તો એ પ્રિન્સિપાલ શબ્દ હતો અને પ્રિન્સિપાલની આગળ મુખ્ય વ્યક્તિ હોવાથી નિયમ મુજબ ત્યાં ધ લાગે છે. તો લાગે, પ્રિન્સિપાલનો સ્પેલિંગ આપણે યાદ રાખ્યા હોય તો ખબર છે, પ્રિન્સી અને પાલ, હા, અને પ્રિન્સી અને પલ, એ બેમાં ભૂલ થઈ જાય છે વિદ્યાર્થીઓને કે સાહેબ એમાં કયું આચાર્ય માટે, ત્યારે તો ખ્યાલ હોય, તો બેને બોલાય છે પ્રિન્સિપલ. પરંતુ આપણે યાદ રાખવા માટે શું કરીએ છીએ? પ્રિન્સિપા આ એટલે આચાર્ય, પ્રિન્સિપાલ એ આચાર્ય માટે છે, પ્રિન્સિપલ તો સિદ્ધાંત માટે છે, પી એલ ઈ છે એનામાં પી એ એલ છે. તો ત્યાં ક્યાંક કોઈ કે એવો નિયમ સમજાવ્યો હતો કે વાંચ્યું હતું ક્યાંક બુકમાં કે એવું, અથવા કોઈ કે મને મોકલ્યું સ્ટુડન્ટ કે સાહેબ બીકમ ને એ હોય ને તો એના પછી કન્ટિન્યુ હોય તો એ જ વ્યક્તિ કંઈક બને છે, તો બીકમ પછી નિયમ મુજબ ન લાગે એવું ન હોય યાર. એ તો કેટલી પરીક્ષામાં પૂછાયેલા છે ને, આઈ હેવ રેડ ઇટ સો મેની ટાઈમ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નોવેલ્સ એટસેટ્રા, નવલકથાઓમાં એમાં ઘણી જગ્યાએ આ તો રીડ કરવામાં આવ્યું છે. એ તો લાગે નિયમ પ્રમાણે આ રહ્યું નહીં, તેણી ડૉક્ટર બનવા માંગે છે, તો અહીંયા એ લાગે છે એટલે કે ઓપ્શન એનો જવાબ છે. ઓકે 36, ઇટ ઇઝ ઓન ખાલી જગ્યા આર્થર રોડ, જેમિની 2017ની પરીક્ષામાં છે, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, તે આર્થર રોડ પર છે. હવે આમાં આન્સર કીમાં પ્રોવિઝનલ આન્સર કીમાં બી એટલે કે ધ માન્ય રાખેલો છે, ફાઇનલ કદાચ નથી આવી હજુવાની, સી અને ડી, અથવા આવી હોય તો મારા ધ્યાનમાં નથી આવી. આર્થર ઉચ્ચાર સ્વરથી થાય તેથી એ એન લાગે, ઓર મે નો આર્ટિકલ નીડેડ મે બી આર્થર રોડ. નિયમ કેવો છે મિત્રો આમાં, કે ડુ નોટ યુઝ ધ ડેફિનેટ આર્ટિકલ વિથ ધ નેમ્સ ઓફ શેરીઓના નામ, એવેન્યુઝ, લેન્ડ્સ, રોડ્સને, બોલવાડ, આ બધામાં ક્યાંય કોઈ આર્ટિકલ નથી લાગતો. પછી આ બધામાં લાગે છે પાછા હાઈવે, પાર્કવેઝ, ફ્રીવેઝ, એક્સપ્રેસ ને ટર્નપાઇક્સ વગેરેમાં ઇંગ્લિશનો આર્ટિકલ ધનો આ નિયમ છે. અને આપણે હજુ એન્ડમાં ચર્ચા કરીએ ફરી પાછા, એટલે એને ધ્યાનમાં રાખો તો અહીંયા કોઈ આર્ટિકલ લાગે નહીં, જરૂર નથી. ઇટ ઇઝ ઓન આર્થર રોડ, ખાલી એટલું જ આવશે. 37,
નેપોલિયન વાળો ફરી પાછો જે આપણે સમજી લીધો છે 138 ખાલી ગયા સિન્સર આર ઓલવેઝ રિવાર્ડેડ એટલે એ એનનો છે દુડી ગયો સમજાણું તમને કઈ રીતે કંઈ આર આપેલું છે એટલે બહુવચન છે તો એ એન તો લાગવાનું નથી હવે કાં તો ધ લાગે અને કાં નો આર્ટિકલ રિક્વાયર્ડ બે ઓપ્શન હોય તે સમજીએ આપણે સિન્સિયર તો જ્યારે કોઈ વિશેષણ આગળ આપી દીધું છે અને માત્ર વિશેષણ આપેલું હોય તો એ બધામાં શું આર્ટિકલ લગાડો આવા શબ્દો અગાઉ આવ્યા છે નીડી રીચ પુઅર જેમ કે મસ્ટ હેલ્પ ખાલી જગ્યા નીડી હોય અથવા તો અહીંયા પુઅર હોય આપણે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ એટલે જ્યારે સમૂહની વાત થાય પણ વિશેષણથી સમૂહ બતાવતા હોય નીડી પીપલ તો ખબર પડી ગઈ કે જરૂરિયાતવાળા લોકો પીપલ આવી ગયું પરંતુ માત્ર નીડી તો ધ અહીંયા ધ અને રીચમાં ધ રીચ કેન એફોર્ડ ઓલ ધીસ લક્ઝુરિયસ લાઈફ પૈસાદાર લોકોને આ બધી વસ્તુઓ પોસાય એમ જ્યારે આપણે વાત કરતા હોઈએ વિશેષણની અને એના જેવો આખો સમૂહ બતાવે ત્યારે હંમેશા દ લાગે એટલે એ નિયમ મુજબ ધ સિન્સિયર એટલે નિષ્ઠાવાનો જે દિલથી કામ કરે છે નિષ્ઠાથી ટૂંકમાં કામ કરે છે એને બદલો મળવો જોઈએ એને હંમેશા બદલો મળે છે રિવોર્ડ મળે છે એટલે અહીંયા લાગશે આર્ટિકલ ધ 139 વિચ સિરીઝ ઓફ આર્ટિકલ્સ વિલ ફિટ ઇન ધીસ સેન્ટેન્સ જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલો કે આર્ટિકલની કઈ સિરીઝ આમાં બંધ બેસે જોઈએ કે એ ગ સ્વરથી ઉચ્ચાર થાય એન અન્યન સ્વરથી ઉચ્ચાર થાય એન ઓઇલ ન ગણી શકાય કાંઈ નહીં મેક અ સિંગલ ઓમલેટ ગણી શકાય અને સ્વથી ઉચ્ચાર થાય વ્યંજન છે એ એટલે કે એન એન નો એ એન એન નો એ હા આ ડી વી નીડ એન એગ એન અનિયન એન્ડ ઓઇલ ટુ મેક અ સિંગલ ઓમલેટ તો આ રીતે ઉચ્ચાર મુજબ એમાં લાગે છે સિમ્પલ છે એટલી બધી કોઈ ટફ હતી નહીં લાસ્ટ બે કેમ આવ્યા 140 એ જ પરીક્ષાનો છે આર્ટિકલનો છે અને સિરીઝનો છે હવે આમાં ધનો પણ સમાવેશ કર્યો છે મેની ખાલી જગ્યા ટાઈમ્સ તો મિત્રો આ એક રચના છે અને એ રચના કદાચ તમને ખ્યાલ છે કઈ તો કે આમ વપરાય છે મેની અ એમ કરીને અને એ ખાલી જગ્યાની આગળ અથવા તો મેની પછી આવી રચનામાં આર્ટિકલ કયો લાગે છે એ અથવા તો પાછળના શબ્દના ઉચ્ચાર મુજબ એન વપરાય છે આને હવે ધ્યાનમાં રાખો એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે એ મેની અ ટાઈમ્સ પછી ખાલી જગ્યા વન મેન કમિટી આખો ફ્રેજ છે મિત્રો વન મેન કમિટી એટલે એક માણસની કમિટી એ આખો શબ્દ છે આપણે કેમ વન રૂપી વન વે એમાં આગળ એ લાગે અ વન રૂપી નોટ એક રૂપિયાની નોટ એ આખો ફ્રેઝ અ વન વે તો એમાં એ લાગે એમ અહીંયા ઉચ્ચાર મુજબ એ લાગશે હવે ત્રીજી જો મેક્સ ઇન્ક્વાયરી ઓફ ખાલી જગ્યા એડમિનિસ્ટ્રેટિવ ઓફિશિયલ્સ હવે અહીંયા બહુવચન છે એટલે એ એન તો નહીં લાગે બે એ આવતા હોય એવા આપણે પહેલાં જોવા પડશે હવે આ બે એ આવ્યા પછી ત્રીજામાં બહુવચન છે એટલે ધ લાગી શકે એ એન તો આવે નહીં એટલે આ ધવાળું છે તો ઓટોમેટિક ઇન ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ અ ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ અથવા તો આમાંથી તમને એક ખબર પડી જાય ને મિત્રો તો પણ બહુ સરસ રીતે આપણે આનો જવાબ છે એ
કરી શકીએ. દાખલા તરીકે બીજા નંબરનું છે કે વન મેન કમિટી, એમાં એ આવવાનો છે તો બીજા નંબરમાં એ હોય એવું આપણે જોઈ લઈએ. પછી ડિપાર્ટમેન્ટલ, ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ, તો ડિપાર્ટમેન્ટને ગણી શકીએ, તો એમાં નિયમ મુજબ એ કે એન આવવાનો છે એટલે એમાં એ આવશે. અને ઓફિશિયલ્સ એ બહુવચનની સંખ્યા છે એટલે એ એન આવે ને અહીંયા ધ એનો એકમાત્ર વિકલ્પ કે ઓપ્શન છે આપણી પાસે બી. ફરી પાછું હવે જોઈ લઈએ મિત્રો શું કે શેરીઓ, સ્ટ્રીટ્સ, એવેન્યુઝ, નાના વૃક્ષ માર્ગો, બોલવાર્ડ્સ, મોટા વૃક્ષ માર્ગો, લેન્સ, ગલીઓ, રોડ્સ, રસ્તાઓના નામ આગળ ધ નહીં લગાડો કે નહીં લાગે. અને હાઈવે, ધોરીમાર્ગો, પાર્કવેઝ, ઉપવન, ઉદ્યાન, પથમાર્ગ, ફ્રીવેઝ, એક્સપ્રેસવેઝ, ટર્નપાઇક્સ એટલે ટોલનાકાની બાજુના રસ્તા, દરવાજા, આ બધાની આગળ પાછા આર્ટિકલ ધ લાગે છે. આ બધા અપવાદો જે તમારે બુકમાં તૈયાર કરતું રહેવાનું છે. હાઈવેના નામ પાછળ સંખ્યા હોય તો ધ ન લાગે. આપણે અહીંયા કીધું ને કે હાઈવેની આગળ લાગે છે પણ પાછી જો સંખ્યા આવી ગઈ તો નહીં લાગે. ધેર ઇઝ એ સ્પીડ ટ્રેપ ઓન ધ હાઈવે 52 એમની, ધેર ઇઝ એ સ્પીડ ટ્રેપ ઓન હાઈવે 52. અપવાદો આ દરેક વિડીયોમાં આ રીતે આપણે મિત્રો જોતા જઈએ છીએ. તમારું કામ એ છે કે તમારે બુકમાં આ બધા અપવાદોને સ્ટડી કરી લેવાના છે. બુકમાંથી તો અભ્યાસ કરો જ, 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાંથી અભ્યાસ કરો જ, વિડીયોમાંથી પણ અભ્યાસ કરો. અને આ બધા વિડીયો એન્જલ ઇંગ્લિશ એપમાં આર્ટિકલ વિભાગમાં અને 66 એમસીક્યુઝ બુકના આર્ટિક જે વિડીયો સિરીઝ છે એમાં બંને જગ્યાએ તમને અભ્યાસ કરવા મળશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 141-150 નંબર સુધીના આર્ટિકલનો અભ્યાસ કરીશું. વી રિક્વેસ્ટ એન્ડ નો સજેસ્ટ યુ મસ્ટ subscribe, like, comment and share all these videos. Comment કરો, શેર કરો તમારા મંતવ્યો અમને આ 8347262428 નંબર પર સેન્ડ કરતા રહેશો વોટ્સઅપમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ, હેવ એ ગુડ ડે.